નમસ્તે મિત્રો, પહેલાં તો હું સરને ધન્યવાદ આપું છું કે એમણે જે 7 દિવસની અંદર શિક્ષકો કદાચ એકાદ વર્ષમાં ન કરી શકે એ 7 દિવસની અંદર જે બાળકોમાં જે ચેન્જિંગ આવ્યું છે એના માટે સાહેબને ખૂબ ધન્યવાદ. પોતાના બાળકોની વાત કરવી થોડુંક સ્વાર્થીપણું મને લાગે છે કે મારો બાળકા, પણ મારાથી રહેવાયું નહીં. હમણાં મને એક બાળક જે હાથ એ બાળકને બોલાવો છે, હમણાં કહી દઉં ભાઈ તો આવી જાય. એ જેમનું બાળક છે તે એમના વાલીને આપશ્રીને ખૂબ ખૂબ ધન્યવાદ. મારું મૂળ વતન સૌરાષ્ટ્ર, ફ્રોમ રંગોળા. પણ બાપુની જે તમે વાત કરી હમણાં કે બાળકોની ફીસ, આજે કોઈ પણ માણસ પોતે ફીસ વધારે આપી શકે પણ બાળકોને ફ્રી રાખો. મારો એક દાખલો આપું તમને. આજે છોકરાઓને કંઈક વ્યસન હોય તો સાહેબ પોતાના મા બાપથી છાનામાના ખાય, મારે વ્યસન છે હું મારા બાળકથી છાનામાનો ખાઉં. કારણ કે મારું વ્યસન એની પાસે જાહેર ન થાય, હું એની પાસે શું અપેક્ષા રાખું? કારણ કે હું મેટ્રિકમાં 2 વાર ફેલ થયો છું, તો મારા બાળકને કેવી રીતે પ્રેશર કરું તું મેટ્રિકમાં આટલા ટકા લાવ, SSCમાં આટલા ટકા લાવ. અત્યારે મારો બાબો છે એ BCA કરે છે, પણ આ ભાઈ હમણાં જે અહીંયા બોલતો હતો ને, જે એની હાથની છટા થતી હતી ત્યારે મને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઝલક યાદ આવી. એટલે આ બાળક હોશિયાર તો થશે, પણ હું પ્રાઉડ સાથે કહી શકું કે આ ભવિષ્યમાં જો આને ટ્રેનિંગ આપવામાં આવે તો આ સારામાં સારો વક્તા પણ થઈ શકશે. થેન્ક યુ સર.